देवकि पवन सुत हनुमान की सनातन धर्म की सद्गुरु देवकि उमियामात्रा। त्रीजा अध्याय नु नाम छे कर्मयोग, અને ચોથા અધ્યાયનું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, અને પાંચમા અધ્યાયનું નામ છે કર્મ સંન્યાસ યોગ. વાત ઉપર ધ્યાન દેજો જરા. યુદ્ધે ચડેલો એક ક્ષત્રિય, એના માટે સંન્યાસ યોગ લખવાની શી જરૂર? જે માણસ યુદ્ધ કરવા તૈયાર થયો છે, યુદ્ધનું મેદાન છે, યુદ્ધમાં પ્રવૃત્તિ કરાવી છે, પણ ભગવદ્ ગીતા ઓછામાં ઓછા ચાર વાર સંન્યાસની ચર્ચા કરે છે. ચાર વાર, ચોથા અધ્યાયમાં, પાંચમા અધ્યાયમાં, છઠ્ઠા અધ્યાયમાં અને છેવટે અઢારમા અધ્યાયમાં. મોક્ષ સંન્યાસ યોગ, અઢારમા અધ્યાયનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ. ખૂબ ધ્યાનથી વાતને જરા સમજજો. પણ ભગવદ્ ગીતાએ જ્યારે જ્યારે પણ સંન્યાસની ચર્ચા કરી, માત્ર સંન્યાસની નહીં, ભક્તની, ભક્તિની, જ્ઞાનની, જ્ઞાનીની, યોગની, યોગીની, કોઈની પણ જ્યારે પણ ચર્ચા કરી, ત્યારે એની એક ખાસ ખાસિયત છે, એણે ગુણલક્ષી ચર્ચા કરી છે. ગુણલક્ષી, વેશલક્ષી નહીં, વર્ણલક્ષી નહીં, પણ ગુણલક્ષી છે. અને એટલે ગીતા અમર છે. યોગી કોને કહેવાય? જેના હાથમાં પવન પાવડી હોય, એવું કોઈ જગ્યાએ નથી લખ્યું. જોજો, ગીતા વાંચી જોજો. જેણે બહુ મોટી રુદ્રાક્ષની માળાઓના ડેરખા પહેર્યા હોય, જટાઓ બાંધી હોય, ભસ્મ લગાવી હોય, આખી ગીતા વાંચી જોજો. યોગી નહીં. યોગ કર્મ સુકૌશલમ. ભગવદ્ ગીતા જ્યારે પણ માણસના જીવનને ઉપર ઉઠાવવાની વાત કરે છે, ત્યારે માત્ર ગુણલક્ષી વાત કરે છે. અને ગુણ એના કેન્દ્રમાં છે. એટલે ભક્તની ચર્ચા હોય, યોગીની ચર્ચા હોય કે સંન્યાસીની ચર્ચા હોય, ભગવદ્ ગીતાનો એક જુદો સંન્યાસી છે. અને મારી સમજણ પ્રમાણે પરંપરાથી ચાલી આવતી જે સંન્યાસ પદ્ધતિ, એમાં ગીતાએ એક બહુ મોટો વળાંક આપ્યો, બહુ મોટો વળાંક આપ્યો. કદાચ એમ કહી શકાય કે એક બહુ મોટી ક્રાંતિ કરી. શું વળાંક આપ્યો? અને ગીતા કોને સંન્યાસ માને છે એની ચર્ચા પછી કરીશ, પણ પહેલા પરંપરાની જે પદ્ધતિ છે એની થોડી ચર્ચા કરીશ. આપણે ત્યાં જીવનને ચાર ભાગમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો. પહેલા 24 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ, પછી 50 વર્ષ સુધી ગ્રહસ્થાશ્રમ, પછી 25 વર્ષ એટલે 75 વર્ષ સુધીની ઉંમર વાનપ્રસ્થાશ્રમ, અને 75 વર્ષ પછીની સંન્યાસાશ્રમ. બહુ પ્રસિદ્ધ વાત છે, તમે બધા જાણતા હશો. પણ આ પદ્ધતિ કદી પણ વ્યવહારિક ના રહી. મારે આજ મુદ્દો કહેવાનો છે, આ કદી વ્યવહારિક ના રહી. વ્યવહારિક કેમ ના રહી? નિયમ શું છે, કેટલો મોટો છે, કેટલો સારો છે એનું મહત્વ નથી, એ નિયમ કેટલો વ્યવહારિક છે, લોકોના જીવનમાં કેટલો ઉતરી શકે એમ છે, કેટલો પાડી શકાય એમ છે, એ જ મહત્વનું છે. એક બીજી વાત યાદ રાખજો, જે લોકોના જીવનમાં અત્યંત કઠોર નિયમો હોય છે ને, એમનું જીવન જડ થઈ જતું હોય છે. જેમના જીવનમાં નિયમ હોતા જ નથી, એ સ્વચ્છંદી થઈ જતા હોય છે. એટલે નિયમ ન હોવા એક છેડો, નિયમોના ગૂંચળામાં જ અટવાયા કરવું એ બીજો છેડો. ભગવદ્ ગીતા મધ્યમ માર્ગ છે. એ શું કહે છે? મધ્યમ માર્ગ. નિયમ તરવા માટે છે, નિયમ વિકાસ માટે છે. એટલે એવા નિયમ બનાવો જે તમારા જીવનનો વિકાસ કરી શકે, જે તમારા જીવનનું રક્ષણ કરી શકે, એવા નિયમ બનાવો.
નિયમ વિનાના રહેશો સ્વચ્છંદી થઈ જશો, અને અત્યંત કઠોર નિયમો બનાવતા થઈ જશો તો જડતા આવી જશે, દંભ આવશે, ઢોંગ આવશે, પાખંડ આવશે. પછી એ નિયમો તો લોકો માટે હશે, લોકોને બતાવવા માટે હશે. બેયના વચ્ચે જીવન છે, અને બંનેના વચ્ચે જે જીવન છે એનું નામ છે મધ્યમ માર્ગ. તમે એક સોનાની સીડી બનાવી હોય, સોનાની, એમાં હીરા જડ્યા હોય, પણ એના પગથિયા એટલા ઊંચા હોય કે કોઈનો પગ એમાં પહોંચાઈ શકે, એ સીડી તમે વર્ષોથી મૂકી છે, પણ એના પગથિયા એટલા ઊંચા છે કે એના ઉપર કોઈનો પગ પહોંચતો, તો એ સીડી ચડીને કોઈ ઉપર જઈ શકશે ખરું? કોઈ ઉપર જઈ શકે? ભલે એ સોનાની ના હોય, વાસડાની બનાવો, લાકડાની બનાવો, પણ સીડી એવી બનાવો કે સામાન્ય માણસનો પણ એના ઉપર પગ પહોંચી શકે, સામાન્ય માણસ પણ ધીરે ધીરે ઉપર ચડી શકે. જે સામાન્ય માણસનો પગ પહોંચી શકાય એવી જે સીડી છે ને, એનું નામ મધ્યમ માર્ગ છે, એનું નામ સહજ માર્ગ છે. એટલે હું તમને ઠેઠ પ્રાચીન કાળમાં લઈ જઈશ. 50 વર્ષ પછી વાનપ્રસ્થાશ્રમ શરૂ થાય. પુરાણોમાં જોજો, રામાયણમાં જોજો, મહાભારતમાં જોજો, 50 વર્ષ પછીના પ્રસિદ્ધ માણસો વાનપ્રસ્થાશ્રમી થયા ખરા, 75 વર્ષ પછી સંન્યાસી થયા ખરા. મહાભારતનું યુદ્ધ જ્યારે થઈ રહ્યું છે ત્યારે અર્જુનની ઉંમર 70 વર્ષ છે, કૃષ્ણની ઉંમર 120 વર્ષ છે, અને ભીષ્મની ઉંમર 170 વર્ષ છે મહાભારતમાં. પણ અર્જુન વાનપ્રસ્થી નથી થયો, યુધિષ્ઠિર નથી થયા, કૃષ્ણ નથી થયા, ભીષ્મ પણ થયા, દ્રોણ નથી થયા. રામાયણમાં આવજો, દશરથ છે, દશરથે યુવરાજ ની ગાદી ઉપર રામને બેસાડ્યા, પણ વાનપ્રસ્થી થયા. ચાલો ભૂતકાળની વાત જવા દો. હવે તમે બધા જે અહીં બેઠેલા છો એમાંથી ઘણા ખરા 50 વર્ષ પૂરા કરી ચુક્યા હશો. વાનપ્રસ્થી થવું છે? હાથ ઊંચો કરો, સમજીને કરજો. તેના નિયમ એની ખબર છે? જંગલમાં જઈને રહેવાનું, બાળ બચ્ચા છોકરા પત્ની ખેતર દુકાન આ બધું છોડી અને જંગલમાં જઈને એકાંતમાં રહી અને સાધનામય જીવન વ્યતીત કરવાનું, તમારામાં કોઈ તૈયાર છે ખરો? હજુ વધારે વાત કરું, તમારામાં કેટલાક 75 વટાવી ગયેલા હશે, તો હવે સંન્યાસ લેવો છે? 75 પૂરા કર્યા હોય તો હવે સંન્યાસ લેવાની ઈચ્છા છે ખરી? કેમ કેમ નથી? તમે નથી લેતા, કઈ તમારો વાંક નથી, તમારો કઈ દોષ નથી. નારદ પરિવ્રાજકો ઉપનિષદમાં સંન્યાસીના નિયમ બતાવ્યા છે, ઘણી જગ્યાએ બતાવ્યા છે, પણ નારદ પરિવ્રાજકો ઉપનિષદ છે એને થોડા વિસ્તારથી બતાવ્યા છે. એણે લખ્યું છે કે સંન્યાસીએ માત્ર 3 દિવસ કોઈ ગામની ભાગોળે રહેવું, 3 દિવસથી વધારે રહેવું, ગામને ભાગોળે કોઈ ઝાડ હોય એ ઝાડના નીચે રહેવું, કોઈ મકાનમાં રહેવું નહીં. પછી દિવસના 11-12 વાગે ગામમાંથી ધુમાડો નીકળતો બંધ થઈ જાય એટલે એને ભિક્ષા લેવા જવું, 5 ઘરની કે 7 ઘરની જે ભિક્ષા આવે એ ભિક્ષા લેવી, અને એ ભિક્ષાને લઈને કોઈ નદી કે એવું પાણી હોય એમાં એને પલાળી નાખવી, એનો કસ હોય એ સ્વાદ અને કસ હોય એ નીકળી જાય, પછી એ ભિક્ષાના ગોળા કરીને ખાઈ જવું, પછી સાંજે જમવું નહીં, પૈસાને અડવું નહીં, ધાતુને અડવું નહીં, 3 કે 5 વસ્ત્રથી વધારે કશું રાખવું નહીં, 3 દિવસ પૂરા થાય એટલે બીજા ગામ જતું રહેવું, ફરી પાછા 3 દિવસ પૂરા થાય એટલે બીજા ગામ જતું રહેવું. ભિક્ષા કરવા ગયા હોવ અને કોઈ વાર ભિક્ષા ના મળે તો ઉપવાસ કરવો, કોઈની પાસે રસોઈ માગવી નહીં કે તું મારા માટે ઢેબરા બનાવજે, કાલ તો દહી વડા બનાવજો, કોઈની પાસે કશી યાચના કરવી. હવે તમારામાંથી જેની ઈચ્છા હોય હાથ ઊંચો કરો, આપણે અહીં ઊંચામાંથી શરૂઆત.
કરી દઈએ. અમે બધા જે આજે સંન્યાસી છીએ ને, શાસ્ત્ર ને અમારે કઈ લેવા દેવા રહ્યું નથી. એ શાસ્ત્ર નો જે સંન્યાસ છે ને, એને અને અમારે કઈ લેવા દેવા નથી રહ્યું. કેમ કે એ જે પદ્ધતિ હતી ને, એ વ્યવહારિક નથી. અને જયારે પણ તમે આ એન્ટ્રી ટેક્સ તમારા ઉપર લાગુ કર્યો, વ્યવહારિક છે, ના ચાલી શકે, ગમે એમ સરકાર બૂમો પાડે ને. જે વસ્તુ વ્યવહારિક ના હોય ને, એ કદી પણ લાંબો ટાઈમ એને ચલાવી શકાય. 75 વર્ષે જયારે વ્યક્તિને વાહ આવ્યો હોય, લીવર ખરાબ થઈ ગયું હોય, હાર્ટ એટેક આવ્યો હોય, આંખે મોતિયો આવ્યો હોય, કાને સંભળાતું ન હોય, એના દાંત પડી ગયા હોય, આવી ઉંમરમાં એને ઘર બહાર કાઢવો એ વધારે સારું છે કે એને ઘરમાં રાખીને છોકરાના છોકરા વહુઓ એની સેવા કરે એ વધારે સારું છે? શાંતિથી વિચાર કરો. એ 75 વર્ષે હવે એને એના બિચારાના પગ ખખડી ગયા છે, પેટમાં પચતું નથી, હાર્ટ કામ કરતું નથી, આંખે દેખાતું નથી, એના શરીર બધા અંગમ ગલિતમ પલિતમ મુંડમ, આખું શરીર થથરી ગયું છે. એવા ટાઈમે તો એને સરસ મજાની પોચી પોચી પથારી હોય, છોકરો પંખો લઈને ઉભો હોય, વહુઓ છે પોચો પોચો શીરો બનાવીને સવારે ભા ભા કરીને ખવડાવતી હોય, અને બાપા 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 તમારી શું ઈચ્છા છે એવું પૂછતી હોય, અને એ રીતે એની વૃદ્ધાવસ્થા લાગણીઓ સાથે, શરીરની આવશ્યકતાઓ સાથે વીતે, એ બરાબર છે કે એને ગામની ભાગોળે મોકલી દઈ અને કે હવે બસ 5 ઘરની ભિક્ષા માગી અને ગોળા ખાયા કરો, એ બરાબર છે? તમે જો એને બરાબર માનતા હો ને, તો તૈયાર થાઓ, તો પછી ખાલી વાણી નહીં માત્ર તૈયાર થાઓ. આ ચાલી ન શકે. આ વ્યવસ્થા હું જોઉં છું, અત્યંત પ્રાચીન કાળથી જોઉં છું, તો એ ચાલી ન શકી. એટલે પછી એમાં એક પરિવર્તન આવ્યું, આ સંન્યાસ પદ્ધતિનું એક પરિવર્તન આવ્યું. વાનપ્રસ્થ આશ્રમ વચ્ચેથી ઉડી ગયો. મારે મુદ્દો જે કહેવાનો છે ને, એ જ છે કે જે વ્યવહારિક નિયમ હશે ને, એ જ નિયમ રહેવાના છે. અને જે વ્યવહારિક નિયમ નહીં હોય, એને તમે તાણી તૂશીને રાખશો તો પણ. અચ્છા, બીજી વાત તો હવે પેલો ડોસો જે 75 વર્ષનો છે, એને આપણે જંગલમાં ના મોકલીએ, સંન્યાસી ના બનાવીએ, અને ઘરમાં રાખીએ, ટાઈમસર ખાવા પીવાનું આપીએ, એને મચ્છરદાની લગાવી આપીએ, એને દવા આપીએ, તો એની આધ્યાત્મિક પ્રગતિમાં કઈ વાંધો આવશે ખરો? અને પેલો બહાર ગયેલો માણસ છે, એની ખરેખર આધ્યાત્મિક પ્રગતિ થઈ જશે ખરી? માણસને સૌથી વધારેમાં વધારે સતાવનારો જે પ્રશ્ન છે ને, એ પેટનો પ્રશ્ન છે. અને જેને પેટનો પ્રશ્ન વળગ્યો હોય છે, અને પેટ બાબતની જેને શાંતિ નથી થઈ હોતી ને, ઉઠતાની સાથે જ એનું પહેલું મન ચોંટતું હોય છે, આજ નોતરું ક્યાં હશે, આજ જમવા જવાનું ક્યાં હશે? તમને એ પ્રશ્ન નહીં સતાવે, કારણ કે તમને તો ખબર જ છે કે આપણા ઘરમાં તો રસોઈ. મારા ઓળખીતા એક ગુજરી ગયા સંન્યાસી, બહુ મોટી ઉંમરે સંન્યાસ લીધો. મેં ના પાડેલી. નાલેશો પટેલ હતા પાછા. અચ્છા, એ પટેલ હતા. નાઈ ને કે વૈરાગ ચડ્યો છે એમ, કે કોઈ રહેવા દો ને, ભલે વૈરાગ ચડ્યો હોય, ઘરમાં રહો, ખેતરના શેડે જઈને ઝોંપડી બાંધજો અને ખેતરની દેખરેખ રાખજો ને, ટાઈમ થાય એટલે ઘેર ખાવા આવજો, પણ તમે આ રહેવા દો, પણ મારી વાત ના માની. પછી સાધુ થયા, સંન્યાસી તો થયા. પછી 4-5 વર્ષ પછી મળ્યા એકવાર, મેં તો ઓળખ્યા નહીં. ઓહો, પછી ખ્યાલ આવ્યો, ઓહો ફલાણા ભાઈ, આહા, તમે સંન્યાસ લીધો જ કે? આ લીધો જ. મેં કહું, કેમ? ઠીક છે ને, હવે સારું છે ને? કે કુએ પડવાનું મન થાય છે, કુએ પડવાનું. મેં કહ્યું, કુએ પડવાનું કેમ? કુએ પડવાનું મન કેમ થાય છે? કોઈ જમવા જ બોલાવતું નથી એમ, મંદિર મહાદેવમાં જઈને ઉતારો કરું છું, પણ કોઈ જમવા બોલાવતું. તમે કહું, શું કરો છો? એ પછી શું કરું હું, તો હું મારી મેળે પહોંચી જઉં છું ગામમાં, કોઈ એવો સારું ઘર હોય ને ત્યાં પહોંચી જઉં છું, સારા ઘરવાળા હોય, કાશે બાપજી આયા તો બેસો જમી લો એમ. પણ પછી એક વાર જઉં, બે વાર જઉં, પછી મને આવતો જોયે ને, એટલે પેલું નાનું છોકરું મમ્મી ને, મમ્મી મમ્મી પેલા મહારાજ આવે છે, મહારાજ આવે છે. એટલે પેલી મમ્મી છે ને, એને કે જલ્દી જલ્દી જાળી બંધ કરી દે, જાળી બંધ કરી દે. પેલું છોકરું છે ને, એ જાળી બંધ કરી દે છે.
હવે હું શું કરું? મેં કહું, મેં તમને ના નથી પાડી, મેં તમને ના નથી પાડી કે તમે આ સંન્યાસ ના લેશો. આ હું એકની વાત નથી કરતો, ઘણાની વાત કરું છું. અમારે સાધુ જીવનમાં જે વૃદ્ધ સાધુઓ છે, એમાં પણ જે શક્તિ વિનાના સાધુઓ છે, જેમની પાસે વિદવત્તા નથી, જેમની પાસે કોઈ પ્રભાવ નથી, અને સૌથી મોટું જે ભજન નથી કરી શકતા. જો ભજન કરે ને તો જંગલમાં મંગલ થાય. જેમનું મન ભગવાનમાં નથી લાગતું, એમની સ્થિતિ તમે જુઓ તો આંખમાં આંસુ આવી જાય. આપણને એમ થાય, કરે રે, આ બિચારાનું જીવન આટલું દુખી દુખી થઈ જાય છે. સારું છે, થોડાક તીર્થ ક્ષેત્રોમાં કેટલાક લોકો એ અન્ન ક્ષેત્રો ઉભા કર્યા છે, એ અન્ન ક્ષેત્રોના આધારે ઘણા લોકો જીવી જાણે છે. તો આ પહેલી વાત થઈ. ત્યારે મૂળ વાત ઉપર આવો, આધ્યાત્મિક પ્રગતિ માટે આ જરૂરી ખરું? જરાક થોડો વિચાર કરજો, સાયકોલોજીની રીતે વિચાર કરજો, મનોવૈજ્ઞાનિક રીતે વિચાર કરજો. ત્યારે પરિવર્તન કેમ આવ્યું, પરિવર્તન કેવી રીતે આવ્યું? સંન્યાસ પદ્ધતિમાં બીજી વાર પરિવર્તન આવ્યું, અને એ પરિવર્તન લાવનાર છે બુદ્ધ, ભગવાન બુદ્ધ. બુદ્ધ એમણે શું કર્યું? એમને પ્રચારકો જોઈતા હતા, એમને પ્રચારકો જોઈતા હતા. અને કોઈ પણ વિચાર ગમે એટલો બળવાન હોય, ગમે એટલો શક્તિશાળી હોય, પણ જો એને પ્રચારકો ના મળે તો એ વિચારનો ફેલાવો થઈ શકે. એટલે એમણે સાધુઓ ઉભા કર્યા. પણ એમનો સંન્યાસ અને આ સંન્યાસમાં એક મુદ્દાનો ભેદ હતો. એમણે જુવાનિયાનો ઉભા કર્યા, આ 75 વર્ષના, અને એમણે ઉભા કર્યા જુવાનિયાઓ, 15 વર્ષનો, 18 વર્ષનો, 20 વર્ષનો, 25 વર્ષનો, જે કોઈ ગયું, રાજા ગયા, સેનાપતિ ગયો, બધાને પરિવ્રજ્યા, બધાને પરિવ્રજ્યા. બુદ્ધની સાથે 10-10 હજાર થી માંડીને 60-60 હજાર સુધીના સંન્યાસીઓ ફરતા. આટલા ટોળાના ટોળા ઉભા કર્યા, એક કાર્યકર્તા ઉભા કર્યા, જેમ ગાંધીજીએ ઉભા કર્યા, તો રાજની લડતમાં ઉભા કર્યા કે ના કર્યા? એમ બુદ્ધે કાર્યકર્તાઓ ઉભા કર્યા, અને કાર્યકર્તાઓને કહ્યું, ચરસ ભિક્ષવે બહુજન હિતાય બહુજન સુખાય. એ ભિક્ષુઓ, પડ્યા ના રહેશો, બેસી ના રહેશો, વિચરણ કરો, પ્રચાર કરો. દુનિયા અંધકારમાં ડૂબેલી છે, ધર્મના નામે અંધકારમાં ડૂબેલી છે, અને અંધકારમાં કેટલાય લોકો આ દુનિયાને ચૂસી રહ્યા છે, શોષણ કરી રહ્યા છે. વિચરણ કરો, ગામે ગામ ફેલાવો, અને સાચો પ્રકાશ આપો, દુનિયાને પ્રકાશ આપો. એટલે પેલું જુવાન લોહી જે છે ને, એ જુવાન લોહીને કાર્યકર્તા બનાવી દીધો. કહ્યું, તમારો મોક્ષ લોકોના કલ્યાણમાં છે. નોટ કરજો, બેમાં ભેદ ક્યાં પડે છે? તમારો મોક્ષ લોકોના કલ્યાણમાં છે. કોનો કેટલો મોક્ષ થશે એનો આધાર કોણ કેટલો ટાઈમ ગુફામાં બેસી રહ્યો એ નથી, પણ એનો આધાર છે એને લોકોનું કેટલું ભલું કર્યું, લોકો માટે કેટલું કલ્યાણ કર્યું, એના આધારે તમારો મોક્ષ છે. ચરસ ભિક્ષવે બહુજન હિતાય બહુજન સુખાય, જેમાં ઘણાનું ભલું થતું હોય. એટલે અશોકના સમયમાં અશોકની બેન, એની દીકરી, એનો પુત્ર, ક્યાં ક્યાં દૂર દૂર સુધી, ઠેઠ મંચુરિયા, મંગોલિયા, ચાઇના, તિબેટ, દૂર દૂર સુધી, અને લંકા સંદેશો લઈને ગયા ધર્મનો પ્રચાર કરવા માટે, કારણ કે કાર્યકર્તા ઉભા કરવાતા. પછી બીજું જોયું, એમણે મઠો બનાવ્યા, કે મઠનું નામ રાખ્યું વિહાર. વિહાર આપણા ત્યાં પ્રાચીન પદ્ધતિમાં મઠ બનાવવો એને પાપ લગાવ્યું છે, પાપ માનવામાં આવ્યું છે. સંન્યાસી જો મઠ બનાવીને રહે તો એ પાપી કહેવાય. માઠા અપત્યમ રજનીચરિતા ગ્રામણીત્વમ નિયોગ સાક્ષીવાદ પરાન્નમ મા ભૂતે તદ મમ દિનપતે જન્મ જન્માંતરે પી. પેલો ભક્ત છે ને, એ ભગવાન પાસે યાચના કરે છે. હું બહુ એના મારી મૂળ વાત કહેવાની છે, એટલે એમાં બહુ નહીં જો. એ ભક્ત છે, એ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવ, તું મારા ઉપર જો પ્રસન્ન થયો હોય તો આટલી વસ્તુઓ મને આ જન્મે તો નહીં પણ જન્મ જન્માંતરમાં પણ તું ના આપીશ. એમાં સૌથી લખ્યું માઠા પત્યમ, કોઈ મઠનો મઠપતિ મને બનાવીશ, વિરોધ છે. રજનીચરિતા, રાત્રે ભ્રમણ કરવું એટલે ચોરી કરવી. ગ્રામણીત્વમ,
કોઈ ગામનો મુખી ના બનાવીશ. તમે બેઠા હો તમે જાણો ભાઈ, ગ્રામણિત્વમ એટલે કોઈ ગામ હોય ગામનો મુખી ના બનાવીશ, સરપંચ ના બનાવીશ. અત્યારે તો સરપંચ થવા માટે લોકો લોહી વહાવડાવે છે, લોહી. નિયોગ સાક્ષીવાદ વગેરે વગેરે થોડુંક બધું માગવામાં આવ્યું. મા ભૂતે તન મમ દિનપતે જન્મ જન્માંતરે પી. હે દિનપતિ, આ જન્મે તો નહીં પણ બીજા જન્મે પણ તું આટલું મને આપીશ, આપીશ નહીં. કઈક બીજી જગ્યાએ લખ્યું છે, મઠપતિમ ચૈવ સચૈલો જલમ આવિશે. આટલી બધી આટલો વિરોધ છે. મઠ છે ને એ વૈદિક પરંપરામાં મઠને સ્વીકાર નહીં કરેલા, પણ બૌદ્ધ પરંપરાએ મઠ ઉભા કર્યા અને મઠનું નામ રાખ્યું વિહાર. એટલે વિહારનો થઈ ગયો બિહાર. આજે જેને બિહાર કહો છો એ બૌદ્ધનો ગઢ હતો, બૌદ્ધનું એ કેન્દ્ર હતું. નાલંદા, પાટલીપુત્ર, કપિલવસ્તુ, તક્ષશિલા તો પંજાબમાં આવી, પણ એ આખું બુદ્ધની જન્મભૂમિ અને બુદ્ધનું એક કેન્દ્ર. એટલે વિહાર શબ્દ ઉપરથી અપભ્રંશ થઈને એ દેશનું નામ થઈ ગયું બિહાર. પ્રાચીન શાસ્ત્રોમાં જોજો એનું નામ બિહાર નથી, મગધ છે, અંગ છે બાકીના ભાગનું. પછી બંગ આવે છે, નીચે કલિંગ આવે છે, અને અહીં મગધ રાજ આવે છે, એના ઉપર કાશીરાજ આવે છે. એમ જૂના નામ જુદા છે એ વિહાર. પછી શું કર્યું એમણે, એ જે વિહારો બનાવ્યા એમાં હજારો સાધુઓ રહે. હજારો સાધુઓના પોષણ માટે રાજા જાગીર આપે, રાજા મોટી મોટી જાગીર આપે. સો બળદ જોડે ને, સો સાંતેડા એટલી જમીન આપે, 200 ની આપે, 500 ની આપે. બિહારમાં જજો કોઈ વાર અને ત્યાંના મઠો જોજો. હવે અડધા તો ખતમ થઈ ગયા, બહુ થોડા રહી ગયા છે. કોઈને 1000 વીઘા જમીન, કોઈને 2000, કોઈને 10000. બૌદ્ધના ટાઈમની ચાલી આવતી પદ્ધતિ. એના ધાન અનાજ આવે, એ અનાજમાંથી આ સાધુઓ બધા ભિક્ષા જીવન નિર્વાહ કરે અને મઠમાં રહીને અધ્યયન કરે, ભણે, વિદ્વાન થાય અને પ્રકાંડ પંડિત થાય. એટલે વિદ્યાની ઉત્પત્તિ માટે બૌદ્ધ પરંપરામાં યુવાવસ્થા અને યુવાવસ્થાને પરોટી એટલે એમાંથી વિદ્વાન થયા. બેનો ડિફરન્સ જોજો. પેલો 75 વર્ષનો જે સંન્યાસ હતો એ માત્ર મોક્ષ માટે હતો, સમાજ માટે નહીં, લોકો માટે નહીં, માત્ર આત્મકલ્યાણ માટે હતો. જ્યારે બૌદ્ધ પીરિયડમાં જે સંન્યાસ પદ્ધતિ આવી એ સમાજ માટે પહેલી અને મોક્ષ પછી. તું ભાણ ગાણ હોશિયાર થા, આખા ધર્મને સમજ, કારણ કે તું સમજો હોઈશ તો કોઈ જગ્યાએ જઈને પ્રચાર કરી શકીશ. અને એની અસર આપણા ઉપર પડી, એટલે પછી આપણા ત્યાં પણ પદ્ધતિ બદલાવી. અને આ ક્રમ સંન્યાસ હતો બ્રહ્મચર્ય, બ્રહ્મચર્યથી ગ્રહસ્થ, ગ્રહસ્થથી વાનપ્રસ્થ અને વાનપ્રસ્થથી સંન્યાસ. આ ક્રમ પદ્ધતિની જગ્યાએ અક્રમ પદ્ધતિ આવી. યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત ગૃહાદ્વા વનાદ્વા. આ વાક્ય લખાયું જે દિવસે એને વૈરાગ્ય થાય, જે દિવસે ગમે ત્યારે ગમે તે ઉંમરે, તદ હરેવ પ્રવ્રજેત, ત્યારે જે પ્રવૃજ્ઞા ગ્રહણ કરે. ગૃહાદ્વા એટલે ગ્રહસ્થાશ્રમમાંથી પણ કરી શકે અને વનાદ્વા વનથી પણ કરી શકે. એટલે આ ક્રમ જે હતો એ ક્રમ ચાલ્યો નહીં, રહ્યો નહીં, એટલે આપણા ત્યાં પણ આ પરિવર્તન આવ્યું. આ પરિવર્તન આવ્યું એનું પરિણામ એ થયું કે આપણે પણ મઠ બનાવ્યા. આપણે ત્યાં પણ મઠની પદ્ધતિ શરૂ થઈ, ભણવાની પદ્ધતિ શરૂ થઈ, ભણાવવાની પદ્ધતિ થઈ, જમીનની પદ્ધતિ થઈ, જાગીરની પદ્ધતિ થઈ. તમારે ત્યાં જે નહીં હોય એ અમારે ત્યાં છે. એટલે કહેવત પડી છે, 100 ઘરબારી અને 1 મઠધારી. એક મઠધારી, 100 ઘરબારી અને 1 મઠધારી. તમારા ઘરમાં કેટલા વાસણ હશે? 4-5 ચપેલીઓ હશે, 8-10 થાળીઓ હશે. મારે આશ્રમમાં આવીને તમે જો, મોટા મોટા તપેલા, 2 માણસો ઊંચકે એવા. અમારે આશ્રમનો તવો તમે જુઓ ને, તવો તો તમારા તવા એમાંથી 50 તવા બને એવો આવડો મોટો તવો છે. કારણ કે મોટા 2 રસોડા ચલાવવાના, એટલે એના ઉપર એક સાથે આવડી મોટી મોટી રોટલીઓ, 5-6-7-8 રોટલીઓ નાખવાની. એવા મોટા ચૂલા, ચૂલો, 200-250 ગોદડા, રૂમો, આ બધું, મચ્છરદાનીઓ, એટલા પેલા ઘડા, એ જ બધું. એટલે એક ઘર
સો ઘરબારી અને એક મઠધારી. હવે આ શા માટે થયું? આ કરવાની જરૂર શું? મારે બે રોટલી ખાવી હોય તો બહુ રમત વાત છે. આ તો આ કશું ના કરીએ તો બે રોટલી તો મને જ્યાં હોઈશ ત્યાં ભગવાન આપી દેવાનો છે. પણ આ ઉદ્દેશ છે સર્વભૂત હિતે રતા. તમે અશાંતિ ભોગો, તમે થોડી ઉપાધિ ભોગવો, પણ બીજાને સુખ થતું હોય, કોઈને સ્કોલરશીપ મળતી હોય, કોઈને અનાજ મળતું હોય, કોઈને કપડાં મળતા હોય, કોઈના પેટમાં શાંતિ થતી હોય, તો તમે કામમાં લાગો, તમારા જીવનને કાર્યરત બનાવો. વચનામૃતની એક વાત કહીશ, બહુ સુંદર વાત છે, હું તમને ભલામણ કરું છું. તમે સ્વામિનારાયણ સંપ્રદાય પાડતા હો કે ના પાડતા હો, પણ શિક્ષાપત્રી ને વચનામૃત બે જરૂર વાંચજો, એમાં ખૂબ જ્ઞાન ભરેલું છે. શિક્ષાપત્રી માં નીતિ છે અને વચનામૃત છે એમાં જ્ઞાન છે. એમાં પેલો શિષ્ય છે, એક પ્રશ્ન પૂછે છે શ્રીજી મહારાજને કે હે મહારાજ, તમારા બે ભક્તો હોય, એક ભક્ત છે હિમાલયની ગુફામાં રહેતો હોય, એકાંતમાં રહેતો હોય, કોઈના સાથે મળતો ના હોય, બોલતો ના હોય, ચાલતો ના હોય, એકાંતમાં રહેતો હોય અને ભક્તિ કરતો હોય, ભજન કરતો હોય, એ સારો ભક્ત છે. બીજો એક ભક્ત મંદિરમાં રહેતો હોય, સવારે ઉઠીને કચરા કાઢતો હોય, પાણી ભરતો હોય, આરતી પૂજા કરતો હોય, રસોઈ બનાવતો હોય, ચોખા બર્તન કરતો હોય, સવાર સાંજ કથા વાંચતો હોય, પાંચ હરિજનો કાંચ હરિભક્તો છે હરિભક્તોને કંઈક બોધપાઠ કરતો હોય, આખો દિવસ લોક સંપર્કમાં રહીને પ્રવૃત્તિમાં વિતાવતો હોય, આ ભક્ત સારો કે પેલો ભક્ત સારો? 12મા અધ્યાયમાં પણ આ જ ચર્ચા છે. ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય જોજો અને એમાં ભગવાને ખાસ શબ્દ મૂક્યો છે સર્વભૂત હિતે રતા. શ્રીજી મહારાજે સુંદર જવાબ આપ્યો, જો જે પેલો હિમાલયની ગુફામાં રહે છે ને એકાંતમાં, એ તો મહાન છે, એ તો ઉત્તમ છે. એકાંતમાં રહેવું સરળ નથી, રહી તો જોજો જરા, એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ રહી તો જોજો. કરતજ બહારનું, બહાર દોડીને ક્યાં જવું, કોને મળું, એ મહાન છે. એકાંતમાં રહેતો હોય અને ભગવાનનું ભજન કરતો હોય તો એના જેવો કોઈ ઉત્તમ નથી. પણ મારી દ્રષ્ટિએ એના કરતા વધારે ઉત્તમ પેલો મંદિરવાળો છે. મંદિરવાળો છે, પેલો તરે છે, હિમાલયની ગુફા વાળો તરે છે, પણ આ તરે છે ને બીજાને તારે છે, આ તરે છે ને બીજાને તારે છે, લોક સંપર્કમાં રહે છે. એ સવારથી મોટા ભાગે તમારે જોવાનું, સ્વામિનારાયણના સાધુઓ આળસુ ના હોય, આળસુ ના હોય, કામ કરતા જ હોય, કઈ કચરો કાઢે, કઈ રસોઈ બનાવે, સુથારમાંથી થયા હોય તો સુથારી કામ કરે, કડિયામાંથી થયા હોય તો કડિયાનું કામ કરે, ખેડૂતમાંથી થયા હોય તો ખેડૂતનું કામ કરે, કામ કર્યા કરે. એટલે આ જે છે ને એ માણસ છે, એ લોકહિતમાં રચાયેલો છે. બુદ્ધનો દાખલો, પછી સ્વામીનો દાખલો જુઓ. એમણે કહ્યું જે બુદ્ધે કાર્યકર્તાઓ ઉભા કરેલા અને કાર્યકર્તાઓના માધ્યમથી અડધી દુનિયામાં બુદ્ધમ શરણમ ગચ્છામિ કરી મૂકેલું, એમ આમણે કાર્યકર્તાઓ ઉભા કર્યા અને કાર્યકર્તાઓને, એમાં એ કાર્યકર્તાઓની પહેલી પેઢીએ જે તપ કર્યું છે, જે તપ કર્યું છે એ તો અત્યારે તપના પરિણામ ભોગવી રહ્યા છે. એ પહેલી પેઢી જયારે કાઠિયાવાડમાં વર્તમાન આપવા માટે ગામડે ગામડે જયારે ફરે તો બીજા સંપ્રદાયના સાધુઓ એમને જોડી નાખે. ધાર્મિક વિદ્વેષ કઈ ઓછો નથી હોતો, બીજા સંપ્રદાયના અમુક સાધુઓ છે ને એમને જોડી નાખે અને સાંજે જયારે પાછા આવે ત્યારે શ્રીજી મહારાજને બરડો બતાવે, જુઓ આ મને આટલા ફળ પડ્યા છે. તો શ્રીજી મહારાજ એના ઉપર હાથ ફેરવે અને હાથ ફેરવીને કહે, જોજો હો, એ મારનારને શ્રાપ ના આપતા, હો એ મારનારને શ્રાપ ના આપતા, એ તો અજ્ઞાની માણસ છે, એ તો હજુ સમજી નથી શકતા. સાધુતા કોને કહેવાય, ધર્મ કોને કહેવાય, એ તો સમજી નથી શકતા. જે દિવસે એ સમજશે ને તે દિવસે પોકે ને પોકે રડશે, પણ તમે એમને શ્રાપ ના આપશો. કેટલું મોટું તપ કરેલું, કેટલું મોટું તપ કરેલું. અમારી બાજુમાં આણંદ ગામ છે અને આણંદમાં શ્રીજી મહારાજને બોલાવ્યા. ચંદ્ર જયારે ઉગતો હોય છે ત્યારે પૂનમનો નથી હોતો, દ્વિતીયાનો હોય છે, ત્યારે બધાને ખબર નથી હોતી, બધાને ખબર નથી હોતી. એટલે આણંદમાં જયારે એમને બોલાવ્યા, આગ્રહ કર્યો, શ્રીજી મહારાજે કહ્યું હમણાં રહેવા દો ને, પછી ટાઈમ થાય એટલે આવીશ, કે ના ના બાપ મહારાજ, આવવું પડશે, આવવું પડશે, આવવું પડશે. એટલે આવવાના, સારું ત્યારે તમારી ઈચ્છા છે તો આવો.
પણ ત્યાં બીજા બે ધર્મગુરુઓ બીજા સંપ્રદાયના, એમણે એવો વિદ્વેષ ફેલાયો, એવી હવા ફેલાવી, આ તો નાસ્તિક છે, આ તો ધર્મનો નાશ કરવા બેઠો છે, આ તો આવો છે, આ તો તેવો છે. અને અનુયાયી એટલે અનુયાયી, અક્કલ વિનાના હોય તો સમજણ તો હોય નહીં, તપાસ તો પૂરી કરે નહીં. વાજતે ગાજતે જયારે શ્રીજી મહારાજને આણંદમાં પ્રવેશ કરાયો ત્યારે પેલા બે છે ને દોરી સંચાર કરી અને એક ટોળું ઉભું રાખેલું, અને ટોળાએ કાદવ ને કિચડ ને છાણ ને જે એમના ઉપર નાખ્યું ને ધોધમાર, જે તે બધું નાસ્તિક છે, ધર્મનો નાશ કરવા આવે છે ને એવું બધું આખું જનૂન ઉભું કરેલું. તેમની સાથે થોડા કાઠીઓ રાજપૂતો, અને કાઠીઓએ જોયું કે શ્રીજી મહારાજના શરીર ઉપર કાદવ ને એ બધું પડ્યું છે, એકે તલવાર કાઢી, એનું લોહી ઉકળી ઉઠ્યું, તલવાર કાઢી એટલે શ્રીજી મહારાજે હાથ પકડ્યો, ખબરદાર તલવાર અંદર કરો, જો મારી આણમાં રહેજો. અને પેલો તલવાર અંદર કરી દીધો, પાછા વળી ગયા. રસોઈ એમને બગડી ગઈ, રસોઈ જમી ન શકાય, અને પાછા વળીને ભાગોળે કોઈ ગા ખેત પેલું ઝાડ હશે ત્યાં ઉભા રહી અને કપડા ખંખેરવા લાગ્યા. આજુબાજુ વાળાને કે છે, અલ્યા આ તો પ્રેમની હોળી રમાઈ આપણા સાથે, દુઃખ ના માનતા, આ તો પ્રેમની હોળી રમાઈ. અને પેલા ઠાકોરના ઉપર હાથ મૂકીને કે ભાઈ બસ આજ તે મારું વચન રાખ્યું. જો તે તલવાર કાઢી હોત પેલો કે મહારાજ તમારા ઉપર ધોળ બે ના માથા જ કાપી નાખો. નહીં, હું માથા કાપવા નથી જન્મ્યો, એ તો અને એ જ માણસો મારી પૂજા કરવાના છે, આજે ધૂળ ઉડાડે છે, પણ જયારે એમને ભાન થશે ત્યારે એ જ પાછી આરતી ઉતારવાના છે. પણ તે રંગ રાખ્યો કે તલવારને મ્યાન કરી દીધી. આજે તમે જઈને જુઓ, એ જ લોકો આંખો ઉઘડી ગઈ અને આજે એ જ શ્રીજી મહારાજની આરતી ઉતારતા હોય છે અને કહેતા હોય છે કે અમારા પૂર્વજો અહીંયા ભૂલ કરેલી, અમે અમારા પૂર્વજો એમને ઓળખી ન શક્યા, અને સ્થાપિત હિતો જે છે ને સ્થાપિત હિતો એમને ઉશ્કેર્યા ને ઉશ્કેર્યામાંથી આવું થયું. આ બીજો પીરિયડ થયો. આ બીજા પીરિયડમાં શું છે કે જે સમાજમાં રહીને સમાજનું જે કામ કરે છે, સમાજ માટે જે જીવે છે, એ કાર્યકર્તા થયા. એટલે હવે જૂનો સંન્યાસ રહ્યો નહીં. તમે અમારી પાસે અપેક્ષા રાખો, મહારાજ નારદ પરિવ્રાજક ઉપનિષદમાં આવું લખેલું છે. મારે હમણાં એક પ્રસંગ બનેલો, થોડોક ટાઈમ થયો હશે, 6-8 ફિયાટ મોકલી, હું લાચાર થઈ ગયો, બેઠો, બધાને બેસાડી લાયમાં બેઠો. પ્રતિષ્ઠાની શરૂઆત થઈ એટલે જાહેરાત થઈ કે હવે ભગવાનની બધી મૂર્તિઓની પ્રતિષ્ઠા થશે, પણ નિજ મંદિરમાં માત્ર બ્રાહ્મણો જ આવી શકશે, બ્રાહ્મણો સિવાય બીજા કોઈ અંદર નિજ મંદિરમાં આવી શકશે નહીં. એટલે મેં એક ભાઈને બોલાય, મેં કહું માઇક લાય, મારા પાસે માઇક લાય, જો આવું કરવું હોય તો અહીં ઉભો નહીં રહીશ. આ 25-25 હજાર તો પાટીદારો અહીંયા આપ્યા છે, જે પાટલે બેઠા છે, કોઈએ 50 હજાર આપ્યા છે, કોઈએ 25 હજાર આપ્યા છે, અને જેણે આટલું 45 લાખ રૂપિયાનું મંદિર બાંધ્યું છે એને જો નિજ મંદિરમાં પ્રવેશ કરવાનો અધિકાર ના હોય, એ પ્રતિષ્ઠામાં મારે ઉભા નથી રહેવું. જો પૈસા આપનારને અધિકાર ન હોય તો એના નીચેનો જે વર્ગ છે એને તો તમે શું અધિકાર આપવાના હતા? આ તો તમારી દૂધણી ભેંસ છે, એને જ જો તમે બહાર રાખવાના હોવ તો એથી નીચે વિચારા ઠાકોરો છે કે હરિજનો છે એને તો તમે શું આવવા દેવાના હતા? મારે આ પ્રતિષ્ઠામાં ઉભું નથી રહેવું, તમારે જેમ કરવું હોય એમ કરો. એટલે હું ઉભો થયો એટલે એક મહારાજ હતા, એ થોડા ગભરાણ આયા મને કે ના 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 ના, તમે જેમ કહેશો એમ કરશું, તમે જેમ કહેશો એમ કરો, જેમ કહો બરાબર છે તો જવા દો અંદર, એમના હાથે થવા દો. ભગવાન અભડાતો નથી, ભગવાન વટલાતો નથી. ક્યાં સુધી તમે આ બધું લઈને બેસશો? ક્યાં સુધી આ દિવાલો ઉભી કરશો? પછી એ બધી વિધિ થતી હતી, હું અમે બાર મંડપમાં ઉભા હતા, મારી સાથે મારા એક જૂના ઓળખીતા ને અત્યારે સારા એવા એક સંન્યાસી ઉભેલા, મને કે જે થવું જોઈએ એ બધું શાસ્ત્ર પ્રમાણે થવું જોઈએ. મેં કહું હા બરાબર છે, શાસ્ત્ર પ્રમાણે થવું જોઈએ, પણ એ શાસ્ત્ર પહેલા તમારા સાથે લાગવું જોઈએ. તમે ચાંદીની ચાખડીઓ પહેરી છે, તમે સોનાના મણકા પહેર્યા છે, તમારી રુદ્રાક્ષમાં સોનું છે, હવે મને બતાવો કે કયા સંન્યાસી માટે ચાંદીની ચાખડીઓ અને સોનાની માળા પહેરવાનું લખેલું છે, અને સંન્યાસી જો સોનું ધારણ કરે તો એના માટે શું લખેલું છે?
યતિનામ કાંચનમ દત્વા દાતારો નરકમ બ્રજે. બોલો, લગાવો તમારે ત્યાં શાસ્ત્ર. તમારે શાસ્ત્ર ની વાતો કરવી છે પોતાના માટે નહીં. અમે ગમે તો બેંક બેલેન્સ રાખીએ, પૈસા રાખીએ, મઠમાં રહીએ, બધું જ કરીએ, અમને કોઈ શાસ્ત્ર સાથે લેવા દેવા નથી. પણ તમારે તમારી વાત આવે એટલે રવા દો. એ શાસ્ત્રો ની વાતો આજે કરશો તો આખી પ્રજા તમારાથી વિમુખ થઈ જશે. આ પ્રજા આ તો હજુ પહેલી પેઢી છે, પણ બીજી પેઢી તમારા સાથે રહેવાની નથી. અમે શાસ્ત્રો છોડી ચુક્યા છે. હવે એ જે નારદ પરિવ્રાજકો ઉપનિષદ ની વાતો છે ક્યાં છે અમારા જીવનમાં? કારણ કે વ્યવહારિક નથી. એ વ્યવહારિક નથી, અને જે વ્યવહારિક ના હોય એ રહી શકે? એટલે આ બીજી પદ્ધતિ શરૂ થઈ. અને આ બીજી પદ્ધતિમાં શું શરૂ થયું કે સંન્યાસી એ માત્ર મોક્ષ માટે નહીં પણ કાર્ય કરતા માટે, એ ધાર્મિક કાર્ય કરતા માટે, એ ધર્મનું કાર્ય કરવા માટે, એટલે આપણા મઠોમાં પણ ભણવું, ભણાવવું, પઠન પાઠન, રહેવું વગેરે વગેરે વગેરે, અને એ બધો પ્રચાર થયા કરે. અમારે ત્યાં સંન્યાસીઓના ચાર ભેદ છે, લખવા હોય તો લખી લો. કુટિચક, બહુદક, હંસ અને પરમહંસ. બહુ વિસ્તારમાં નહીં જવું, પણ બધું સમજવા જેવું, જાણવા જેવું છે. કુટિચક આ પછી થયેલી આ વ્યવસ્થા છે, કુટિયા બાંધીને રહેનારો, પોતાની કુટિયા બાંધીને રહેનારો. બહુદક, તીર્થના કિનારે રહેનારો. હંસ, પેલા દંડી સ્વામી જે હોય ને, હાથમાં દંડ રાખે, હાથમાં જે દંડ રાખે એ દંડી સ્વામી કહેવાય. અને દંડ નો ત્યાગ કરે એટલે પરમહંસ. હું દંડી સ્વામીઓમાં રહેલો, મારું પુસ્તક વાંચજો, મારા અનુભવો વાંચજો. બ્રાહ્મણ હોય એ દંડી થાય, બ્રાહ્મણ હોય એ દંડી થાય, આમાં બહુ બહુ ઘણી વાતો છે. એક મત એવો છે કે માત્ર બ્રાહ્મણને જ સંન્યાસનો અધિકાર છે. એક મત એવો છે કે ત્રિવર્ણિક સંન્યાસ છે, બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય. જે ત્રિવર્ણિક સંન્યાસ માનનારો વર્ગ છે એ પરમહંસ છે. અને માત્ર બ્રાહ્મણને જ સંન્યાસનો અધિકાર છે એવું જે માનનારો છે એ દંડી સ્વામીઓનો, એટલે હંસ જેને કહેવાય. બ્રાહ્મણ સિવાય કોઈના ઘરની ભિક્ષા ના કરે. હું કાશીમાં દંડી સ્વામીઓમાં રહેતો ત્યારે હું મને ભિક્ષા લેવા મોકલે ત્યારે મને કહે કે જો આ બ્રાહ્મણના ત્યાંથી ભિક્ષા લાવજે, પેલા બ્રાહ્મણના ત્યાંથી ભિક્ષા લાવજે, પણ પેલા બ્રાહ્મણના ત્યાંથી ભિક્ષા ના લાવીશ. હું કહું કેમ, એ બ્રાહ્મણ છે તોય નહીં લાવવાની? કે નહીં, એ પંચ ગૌડ છે, આપણે પંચ દ્રાવિડ કહેવાય. તો તમારા તમારો વિષય નથી, આમાંય પાછું પંચ દ્રાવિડ અને પંચ ગૌડ, એ પંચ ગૌડ છે, એ તો શુદ્ર જેવા એમ છે, એમના ત્યાંથી ભિક્ષા નહીં લાવવાની. હવે મારી બલા જાણે કે આ પંચ દ્રાવિડ શું ને આ પંચ ગોડ શું. હું તો કીધું આવું બધું માનતો નથી. નહીં એમ કે આપણે પંચ દ્રાવિડ ના જ ત્યાંથી ભિક્ષા લેવા. પેલા પરમહંસ, આ ભેદ થયા. પરમહંસો છે એ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય, આ ત્રણેયને સંન્યાસ આપે. હવે તો એવું રહ્યું નથી ને, રહેવું ના જોઈએ. એટલે જે કોઈ એનો વૈરાગ્યવાન અધિકારી હોય કોઈ પણ લઈ શકે એ પદ્ધતિ. તો આ પદ્ધતિ બૌદ્ધ પ્રભાવથી, જૈન પ્રભાવથી ચાલી ન શક્યો, એ રહી ન શક્યો, એ વ્યવહારિક નતો. પણ પ્રત્યેક ધર્મને, પ્રત્યેક સંપ્રદાયને સંદેશો પહોંચાડનારો વર્ગ જોઈએ, કાર્ય કરતા જોઈએ. એટલે આપણા ત્યાં પણ નાની નાની ઉંમરે પણ સાધુઓ થવા માંડ્યા, એમને ભણાવવું ગણાવવું. એમાં પરમહંસોમાં ઘણા વિદ્વાન થાય, દંડીઓમાં ઓછા થાય, પણ પરમહંસોમાં ખૂબ વિદ્વાનો થાય. મારું પુસ્તક વાંચશો તો તમારી આંખ ઉઘડશે કે અમે અંદર અંદર કેવા લડતા હોઈએ છીએ, કેવા ઝઘડતા હોય, તમે શું લડવાના હતા. વિવેકાનંદ પરમહંસમાં થયા, રામતીર્થ પરમહંસમાં થયા. દૂર પ્રદેશ જવું, ફલાણે જવું, આમ જવું, કોઈથી વટલાવું નહીં, કોઈથી અભડાવું નહીં, એ પરમહંસો. તો હવે આ પદ્ધતિ ચાલતી રહી અને એ પદ્ધતિ ચાલતી રહી, પણ આ કઈ આને આને આપણે શું કહી શકીએ, એક પરંપરાનો વળાંક. પણ ભગવદ્ ગીતામાં કયો સંન્યાસ છે, મારે તમને એ જ કહેવાનું છે. અને ભગવદ્ ગીતામાં સંન્યાસની ચર્ચા કરવાની જરૂર શું, તેની ઉત્થાનિકા પહેલા અધ્યાયમાં અને બીજા અધ્યાયમાં છે. બીજા અધ્યાયમાં અર્જુને કહ્યું હું ભિક્ષા માંગીશ. એટલે બૌદ્ધ લોકો પોતાના સંન્યાસીને ભિક્ષુ કહે છે, સંન્યાસી નથી કહેતા, ભિક્ષુ, ભિક્ષુ, ભિક્ષાવૃત્તિ કરીને જીવનારો, પાંચ ઘર સાત ઘરની ભિક્ષા લઈને જીવનારો. તો હું ભિક્ષાવૃત્તિ કરીશ, ઘર ઘરના ટુકડા માંગીશ, પણ મારે આ યુદ્ધ કરવું નથી. એટલે કૃષ્ણે જોયું કે આની વૃત્તિ છે, એ કર્તવ્ય છોડીને નિવૃત્તિ તરફ, સંન્યાસ તરફની છે, તો મારે એને સંન્યાસ સમજાવવો જોઈએ. હવે જરા ગીતાનો સંન્યાસ સાંભળજો તમે. એટલે પહેલો જે ચોથો અધ્યાય રાખ્યો ને,
એનું નામ રાખ્યું જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. જ્ઞાન નો સંન્યાસ, કર્મ નો સંન્યાસ. સંન્યાસ નો પેલો શબ્દાર્થ કરીશ સમ્યક ન્યાસ સંન્યાસ. જે સંસ્કૃત ભણેલા હોય એમને જલ્દી ખ્યાલ આવી જશે. ઘણા શબ્દો વર્ષોથી આપણે બોલતા હોઈએ છીએ પણ એનો એનો ખાસ અર્થ આપણે જાણતા હતા. સમ્યક ન્યાસ સંન્યાસ. ન્યાસ એટલે સ્થાપના. ન્યાસ નો અર્થ થાય છે સ્થાપના. એટલે બેંક વાળા આ શબ્દનો પ્રયોગ કરતા હોય છે કે અમારે ત્યાં આટલો ન્યાસ છે પૂંજીનો, મૂડીનો ન્યાસ. કોઈ વસ્તુ મૂકવી, અહીંથી લઈને અહીં મૂકી સંપૂર્ણ રૂપથી, એનું અર્થ થાય ન્યાસ. અને સમ્યક સારી રીતે મૂકવી, એનું નામ થાય સંન્યાસ. આમાં ત્યાગ નથી આવતો, સમ્યક ન્યાસ. તો હવે એનો અર્થ શું કરશો? એનો અર્થ કર્યો પોતાનું જીવન, પોતાનું જીવન, પોતાનું સર્વસ્વ. જેને ઈશ્વરના ચરણોમાં સારી રીતે મૂકી દીધું હોય એનું નામ કહેવાય સંન્યાસ. અને એટલે અમને જયારે સંન્યાસ આપવામાં આવે ત્યારે પહેલા અમારું શ્રાદ્ધ કરવામાં આવે, સાત પેઢી સુધીનું શ્રાદ્ધ કરવામાં આવે. અને શ્રાદ્ધ કરીને પછી પોતાનું શ્રાદ્ધ કરી નાખવાનું, પોતાનું બસ. એટલે સંન્યાસીને મળદું કહેવાય. એ તો મરી ચૂકેલો છે, હવે જીવતો નથી, મર્યા પછીનું જીવન છે. અને પછી ભૂહ સંન્યસ્તમ મયા, ભુવઃ સંન્યસ્તમ મયા, સ્વઃ સંન્યસ્તમ મયા. આ પ્રતિજ્ઞા લેવડાવે, મેં આ ભૂલોક છે એનો સંન્યાસ કરી દીધો. એટલે આપણો સ્વ, પેલું જે સ્વર્ગ છે એનો પણ મેં સંન્યાસ કરી દીધો. અને ભૂ સંન્યસ્તમ મયા, સ્વ સંન્યસ્તમ મયા, એ ત્રણેય લોકનો, ભૂર ભુવઃ સ્વઃ, ત્રણેય મેં ત્રણેય લોકનો સંન્યાસ કરી દીધો. પછી લોકેષણાયાશ્ચ વિત્તેષણાયાશ્ચ પુત્રેષણાયાશ્ચ ઉત્થાય અથ પ્રવ્રજેત. ફરી શબ્દ આવ્યો કે આ ત્રણ એષણાઓ જે છોડે એ પ્રવૃજ્યા ગ્રહણ કરે એનું નામ પ્રવૃજ્યા કહેવાય. ત્રણ એષણાઓ, સૌથી પહેલામાં પહેલી એષણા પુત્રેષણા. મારે શિષ્યો, મારે શિષ્યો જોઈએ, શિષ્યોના ટોળે ટોળા જોઈએ, શિષ્યો ને શિષ્યો. સુપાત્ર હોય કે કુપાત્ર હોય, સુપાત્ર હોય કે કુપાત્ર હોય, મોઢે જ રાખો. બીજી વાત, મોઢે જ રાખો. તમને જો ખબર હોય તો અહીં ઉત્તર ગુજરાતમાં એક તળાવ છે, હવે ક્યાં છે એ મને ખબર નથી, પણ ઉત્તર ગુજરાતમાં એક તલાવડી છે, તલાવડી. અને આ ભાદરવાનો તડકો, પેલો ઓતરા ચિત્રાનો તડકો કહેવાય છે ને, એ તડકો અને ખેડૂતો બિચારા ખેતી કરવા, ખેતી કરતા 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 બપોરે તાપ તાપ તાપ. અને પેલા તો ક્યાં બધું ભાતું ભાતું ખાવાનું ક્યાં હતું, ક્યાં હતું. એટલે પેટમાં લાય લાગી હોય, અને બીજી તરફ છે પાણી એ ના મળતું હોય ને, મહેનત, કાળી મજૂરી, કાળી મજૂરી. એ તો લોકોનું જીવન હવે ઘણું સુખી થયું, ઘણું સુખી થયું. પેલા તો મજૂરી મજૂરી મજૂરી, અને એટલી મજૂરી કરીને પેટ ના ભરાતું. એટલે પેલી તલાવડી એ બધા ઘડા ભરવા ગયા, પાણીના ઘડા ભરવા. છત્રીસ જણા ગયા, છત્રીસ જણા. હવે પાણી એ કેવું, એમ અંદર પોરા હોય, ગળવાનું નહીં. પેલું ચોમાસાનું ભેગું થયું હોય ને, બધું રડી રડીને, એમાં ખાતર આવ્યું હોય ને, બધું આવ્યું હોય, એમાં ઢોરા પીવે ને બધું, હવે એ જ પાણી પીવાનું. એટલે આ છત્રીસ લોકો ગયા, અને પછી બધાના શરીર પરસેવે રેપ જેપ થઈ ગયેલા, જીવનથી ત્રાસી ગયેલા, કંટાળી ગયેલા. એકબીજાના મોઢા સામું જોયું, અને પછી કે અલ્યા, મહેનત કરી કરીને મરી જઈએ છીએ, અને આ પરસેવો પાડીને મરીએ તો ટાઈમસર ખાવાનું નથી મળતું. એના કરતા પેલા મહારાજ જુઓ ને, એ લાલ ટમાટર જેવું શરીર છે, અને ભક્તો એમને રોજ કાળી રોટી અને ધોળીદાળ જમાડે છે. હું આ એટલે બીજાએ કહ્યું ત્યારે કે હેડો ને આપણે મઠમાં જ જઈએ, હવે આમાં તો કઈ મળ્યું નથી, તો હેડો ને ત્યાં જ જઈએ. એ છત્રીસ ગળા તરતા મૂકી દીધા અને પહોંચ્યા મઠમાં. મઠમાં પહોંચ્યા એટલે મહારાજને વળી આજ કઈ દિવસ સારો ઉગ્યો લાગે છે કે એક સાથે છત્રી ચેલા આવ્યા છે. બાપજી સંન્યાસ આપો, સંન્યાસ આપો. એટલે મહારાજ તો તૈયાર હતા. ઘરમાં થઈ ખટપટ તો હું ગયો મઠ પર, અને મેં માગી મહારાજ, મેં માગી રોટી તો મહારાજે માગી ચોટી. મારે રોટલી જોઈતી હતી ને એમને ચોટલી જોઈતી હતી, તો મહારાજે તો છત્રીએ છત્રીની ચોટીઓ કાપીને બનાવી દીધા બાવા. અને પછી પૂછ્યું, અચ્છા બેટા કહાં સે આતે હો, ઘર મેં ક્યા કામ કરતે થે? મહારાજ અમારે તો
પચાસ વીઘા જમીન હતી, પેલો કે મારે 100 વીઘા જમીન હતી, પેલો કે મારે, અચ્છા અચ્છા આપને ભી 400 વીઘા જમીન હે, હો આપને ભી 400 વીઘા, કાલથી હળમાં જોડી દીધા પાછા, અને હળમાં પાછા જોડાયા એટલે એકબીજાના પાછા મોઢા જોવે છે કે આના કરતા ઘરમાં શું ખોટા હતા, હા અહીંયા પાછા 400 વીઘા આગળ આવીને 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 ઉભા રહી ગયા, તો આના કરતા ઘર શું ખોટું હતું. જે લોકો કોઈ સુપાત્ર ને દીક્ષા આપે ને એ તો બરાબર છે, એના પાછળ પડે, ગુરુ મને દીક્ષા આપો મને મંત્ર આપો તો બરાબર છે, પણ જે ગુરુઓ ચેલાની પાછળ પડે છે, દીક્ષા લઈ લો દીક્ષા લઈ લો દીક્ષા લઈ લો, ત્યારે બીમાર માણસ છે. એમ સમજવાનું કે સ્વસ્થ માણસ નથી પણ એ બીમાર માણસ છે. અને એમને બીમારી શાની છે? એમને બીમારી છે શિષ્ય શણાની પુત્રે શણાની. હવે બીમાર તમારું શું ભલું કરવાનો હતો? બસ એ તો બીમાર છે, ચેલા થાઓ ચેલા થાઓ, બીજી વાત નહીં. એટલે લખ્યું પુત્રે શણાયાશ્ચ વિત્તે શણાયાશ્ચ અને પછી લોકે શણાયાશ્ચ. તે શણા પૈસા જ પૈસા, બીજી વાત નહીં. મારી વાત નથી કરતો હું, પણ જો આ કથા થતી હોય તો અડધો ટાઈમ તો પૈસાની જ કથા થાય, ચડાવા થાય, આરતીઓ બોલાય, ફલાણું બોલાય, જાત જાતનું, અને જે બોલનારા હોય એમને આગળ બેસાડાય, એમના માટે ગાદી તકિયા મૂકી રાખ્યા હોય, જે બિચારા સામાન્ય હોય એ પાછળ, અને બિલકુલ હોય એમને તો કોઈ ક્લાસ જ નહીં, અહીંયા બધા ક્લાસ પડી ગયા હોય. કેમ? વિત્તે શણાયાશ્ચ ઉત્થાય અને પછી લોકે શણાયાશ્ચ, લોકોમાં મારો જય જયકાર થવો જોઈએ. અને લોકોમાં જય જયકાર કરવો હોય તો લોકોને ગમતી વાત બોલો, સાચી નહીં સારી નહીં પણ જે ગમતી વાત હોય એ બોલો. આપણે શું કરવું છે? જેનું જે થવું હશે એ થશે, આપણે તો કાલ જતા રહેવું છે, પણ જે ભાવતી વાત હોય ને યાદ રાખજો, જે ભાવતી વાત બોલે ને એને એને બિરદાવલી ગાનાર કહેવાય. બિરદાવલી ગાનાર એ તો સારંગી વગાડનારા છે. ખમા બાપુ ખમા બાપુ, તમને જે રાગ ગમે એ કહો, જે રાગ ગમે, પણ જે સત્ય બોલે જે સાચું બોલે, કડવું હોય તો કડવું સમજીને પણ જે બોલે, પરિણામ આવવા હોય તો પરિણામ ભોગવવાની તૈયારી સાથે બોલે એને સંન્યાસી કહેવાય. મારા ગુરુએ મને કહેલું, જો સચ્ચિદાનંદ કોઈ દિવસ વ્યાસપીઠ ઉપર બેસીને પ્રવચન ના કરીશ, કોઈ પ્રવચન તો કરવું જ જોઈએ ને, લોકો ઈચ્છા રાખે તો પછી મને કહેજો, તારે કરવું હોય તો એક મારી વાત માનજે, જે દિવસે તને ભય લાગે, જે દિવસે તને લોભ થાય, જે દિવસે તું બીજાના પ્રભાવમાં આવી જાય ને દબાઈ જાય અને તારો આત્મા મારીને બોલતો થઈ જાય, તે દિવસે વ્યાસપીઠ છોડી દેજે. જો તારામાં એટલું બળ ના રહે તો તું વ્યાસપીઠ છોડી દેજે. પણ જો વ્યાસપીઠ ઉપર બેસવું હોય ને બોલવું હોય તો સામે કોઈ મોટો ચમરબંધી બેઠો હોય, તારું કોઈ ખૂન કરી નાખવા તૈયાર હોય, હત્યા કરી નાખવા હોય, તો પણ તારે સાચી જ વાત બોલવાની, અને બોલે ત્યાં સુધી જ તું બેસજે. એટલે અમારે ઉપનિષદમાં ઈશ્વરને પ્રાર્થના કરી છે, રીતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ તન્માં અવતુ અવતુ માં અવતુ વક્તારમ અવતુ. હે પ્રભુ, હું આ ગાદી ઉપર બેસીને સાચું બોલીશ, ભાવતું નહીં બોલું, હું લોકોનું મનોરંજન કરવાનું કામ નહીં કરું. સત્યમ વદિષ્યામિ રીતમ વદિષ્યામિ તન્માં અવતુ, આ વક્તાનું રક્ષણ કરો. વક્તારમ અવતુ, આ જે વક્તા છે એ વક્તાનું રક્ષણ કરો. વક્તા કોઈના ભયમાં કોઈની લાલચમાં કોઈના દબાવમાં આવી અને પછી બિરદાવલી ગાતો ના થઈ જાય, વક્તાનું રક્ષણ કરો. એટલે જ્યારે પણ આ પીઠ ઉપર બેસું છું ને પગે લાગીને બેસું છું, ભગવાનને પગે લાગું છું, મારા ગુરુને પગે લાગું છું, પછી આ પીઠને પગે લાગું છું, તું મને શક્તિ દેજે, જો હું આ પીઠ છે ને એનો દ્રોહ ના કરું, જે સત્ય હોય એ જ મારી પાસે બોલાવજે. અને ઉતરું છું એટલે પાછી ક્ષમા માંગુ છું, મારાથી જાણતા અજાણતા રાગથી દ્વેષથી મોહથી અજ્ઞાનથી કંઈક બે શબ્દો આગા પાછા બોલી ગયા હોય તો તું મને ક્ષમા કરજો. એટલે ભગવદ્ ગીતા છે. ચાલ બીજી વાત પણ કહી દઉં, અમે સંન્યાસીઓ છીએ ને કોઈને હાથ ના જોડીએ, નિર નમસ્કાર હાથ ના જોડીએ, એક હાથ ઉપાડીને આશીર્વાદ આપીએ. જોજો તમે, પણ હું બધાને હાથ જોડું છું, તમે જોજો, તમારા પહેલા હાથ જોડું છું. એટલા માટે હાથ જોડું છું કે હું મારી જાત કરતા તમને મોટા માનું છું. તમે બે પૈસા કમાવો છો, એમાંથી અડધો પૈસો દાન આપો છો, મહેનત મજૂરી કરો છો, હું કઈ નથી કરતો, હું કશું નથી કરતો, હું તો સમાજ ઉપર ભારરૂપ હોઈશ કદાચ, ખબર નહીં